ફાર્મા પર કોટકનો એક રિપોર્ટ આવતો દેખાડી રહ્યો છે તો બંને કંપનીઓ પર બ્રોકરેજ રિપોર્ટ છે આના પર વિગત જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી તૃપ્તિ કંપનીઓ માટે શું રિપોર્ટ કહી રહ્યા છે ની બજાજ ઓટો માટે સેલેસ તરફથી જે રિપોર્ટ આવ્યો છે ખૂબ જ એક સરપ્રાઇઝ હતું કે તેમને પરફોર્મ રેટિંગ આપી દીધા છે અને લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરો તો તેમણે સાત હજાર રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે બે સત્તર લાખ કરોડની જે કિંમત જે છે તે ખૂબ જ એટ્રેક્ટિવ છે પરંતુ કંપનીને ખાસ એફઆઈ ટ્વેન્ટી ફોરમાં સાહીઠ હજાર જ તેમને ટ્રાઇમ્પ મોટર જે છે તેમને ડિલિવરી કરી છે પરંતુ તેમનું એ કહેવું છે કે કંપની જે છે તે નવી બાઈક બાઇક્સ જે તે લોન્ચ કરવા જઈ રહી છે તે પોઝિટિવિટી છે પરંતુ અહીંયા કોમ્પિટિશન જે વધી રહી છે તે ખૂબ જ એક ચિંતાનો વિષય બનતો જોવા મળી શકે છે તે સાથે રિપોર્ટમાં એ પણ જણાવ્યું છે કે અઢીસો સીસી એટલે કે ટુ ફિફ્ટી સીસી મોટર સેગમેન્ટના ગ્રોથમાં પણ હવે ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે અને સૌથી અગત્યનો પોઈન્ટ પોઈન્ટ તેમને પોઈન્ટ આઉટ કર્યો છે એ છે કે એક્સપોર્ટ માર્કેટમાં હવે દબાણ જે છે તે યથાવત જોવા મળી રહ્યું છે જેને કારણે કરીને આવનારા સમયમાં સેલ્સ પર ક્યાંક ને ક્યાંક એક ઇમ્પેક્ટ જોવા મળી શકે છે એટલે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે રિપોર્ટ બાદ આજે બજાજ ઓટોમાં પણ આપણે એક સારું દબાણ જોવા મળી રહ્યું છે બીજી તરફ ફાર્મા કંપનીની પર એક રિપોર્ટ આવ્યો છે એ છે એમક્યોર ફાર્મા પર અહીંયા કોટક તરફથી આપણને એડ રેટિંગ જોવા મળ્યા છે એટલે કે ખરીદારીની સલાહ કહી શકાય છે લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરો તો તેમને 1655 પંચાવન રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે નું યુએસ જેનેરિક માર્કેટમાં કોઈ સીધું એક્સપોઝર નથી આ કેટલીક એવી ભારતીય કંપનીઓ છે તેમાંની આ એક કંપની છે જેનું ડાયરેક્ટ એક્સપોઝર યુએસ સાથે નથી જેને કારણે કરીને યુએસ જેનેરિક જે એક્સપોઝર છે તેમાં તેમની જે કમાણી જે થાય છે તેમાં એક સ્થિરતા જોવા મળી રહી છે કે જ્યારે યુએસ એક્સપોઝર નથી તો કમાણીની એક સમક્ષ જોવા મળી શકે છે તેવું રિપોર્ટમાં જણાવ્યું છે તે એ પણ જણાવ્યું છે કે કંપનીએ ભારત કેનેડા યુરોપ અને બીજા ઘણા બધા ઉભરતા માર્કેટ્સ છે જેમાં તેમણે પોર્ટફોલિયો ખૂબ જ મજબૂત તેમણે બનાવ્યો છે અને એફઆઈ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી સેવન માટે કંપનીનું જે કુલ વેચાણ જે છે તે ચૌદ ટકા વધી શકે છે સાથે તેમણે એ પણ વાત કરી છે કે એફઆઈ ટ્વેન્ટી ટુ બાદ કંપનીના ખાસ કરીને ફિલ્ડ ફોર્સમાં વીસ ટકાથી વધુનો એક ફો વધારો જોવા મળ્યો છે જે ઉત્પાદકતાની અપેક્ષાએ ખૂબ જ સારો છે અને એફઆઈ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી સેવનમાં એબિટા ઇપીએસ સીએજ જે છે તે ઓગણીસથી ત્રીસ ટકા વધી શકે છે અને પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણે જોઈ રહ્યા છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કાઉન્ટરમાં પણ આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે અને ગેપ ઓફમાં આપણને આ બંને કાઉન્ટરમાં આપણને ઓપનિંગ થતી જોવા મળી છે જી તૃપ્તિ આભાર આપનો બંને કંપનીઓ માટે એક જે તમે માહિતી આપી સદીપ વ્યૂ લઈએ બજાજ ઓટો માટે સૌથી પહેલા તો તમે એનું મેન્શન પણ કર્યું હતું જ્યારે આપણે હીરો મોટો કોર્પ પર ચર્ચા કરી અને એની સાથે સાથે એમક્યોર ફાર્મા જબરજસ્ત પોઝિટિવ એક્શન છે કારણ કે કોટક તરફથી એડ રેટિંગ છે બંને કંપનીઓ બ્રોકરેજ હાઉસિસના રિપોર્ટ્સનો એક રિએક્શન આપી રહી છે વ્યૂ બજાજ ઓટો એમક્યોર ફાર્મા સાહેબ બજાજ ઓટોનો આપણે જોઈએ તો છેલ્લા સ્ટોકે ઓલમોસ્ટ હવે મતલબ ઓલમોસ્ટ ત્રીસ ટકા પચીસ ટકાનો એક ગેઇન છેલ્લા છ અઠવાડિયામાં હાયર બેઝ ઉપર કર્યો છે તો ડેફિનેટલી કંઈક એવી વસ્તુ થઈ રહી છે આ કંપનીમાં જે ઘણી પોઝિટિવ છે અને આગળ પણ ઇન્ક્રીમેન્ટલી કદાચ પોઝિટિવ વધારે રહી શકે છે આમાં તો મને એવું લાગે છે કે અને સ્ટોકમાં જે નંબર્સ છે એ સપોર્ટ કરે છે આ રેલીની ઘણી વાર શું થાય ઘણા સ્ટોક માં નંબર અરી નો આવ્યો હોય પણ એક્સપેક્ટેશન ઉપર સ્ટોક ચાલતા જતા હોય છે પણ આ સ્ટોકમાં નંબર્સ પણ છે ગ્રોથ પણ છે નવા પ્રોડક્ટ્સ પણ છે અને એટલે આ સ્ટોક અત્યારે એક રેલી જે દેખાડી રહ્યો છે કરી રહ્યો છે મને લાગે છે કે અગિયાર નો હવે એક ટ્રેડિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ આ સ્ટોકમાં અને આ રેલી રાઈડ કરવી જોઈએ ફ્રેશ એન્ટ્રી મને લાગે છે હવે થોડુંક રિસ્ક્રિઓની દ્રષ્ટિએ મને થોડુંક ગળે નથી બેસતું પણ યસ જેની આગળ ઓલરેડી હોય

આ લેવલ પર એક એન્ટ્રી ફ્યૂ પચાસ ઓટો પર બનતો દેખાઈ રહ્યું છે ને એમક્યોર ફાર્મા કારણ કે સુધી એમક્યોર ફાર્મા જોઈ રહ્યા છે પંદરસો ઓગણ આજે ફિફ્ટી ટુ વીક્સ હાઈ બનાવ્યા છે અત્યારે પણ સાડા ત્રણ ટકાની ખરીદારી છે વાત કરીએ તો પ્રીવીયસ ટ્રેડિંગ સેશનમાં જે એક બ્રેકઆઉટ આવ્યો હતો જે ચોદસો પચાસ ની ઉપર ત્યાંથી હવે આજે પાછું એક એક નવી રેલી હજી ત્યાં એક કન્ટિન્યુએશન પેટર્ન આપણને જોવા મળે છે પ્રાઇસ એક્શન પોઝિટિવ છે તો મને લાગે છે કે હજી જે જેની આગળ હોય સ્ટોક એટલે પંદરસો અને સોળસો વીસ ના લેવલ આ સ્ટોકમાં આવી શકે છે સોર્સ